નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દર્શન પાંસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું ધોરણ અગિયાર કોમર્સ વિષય બી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પાઠ નંબર પાંચ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો એક જેનો લેક્ચર નંબર બીજો જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે ગયા લેક્ચરની અંદર આપણે વૈયક્તિક માલિકીનો અર્થ અને એની પ્રસ્તાવના જેના વિશેની વાત અગાઉના લેક્ચરની અંદર આપણે કરી ગયા આજના લેક્ચરમાં વૈયક્તિક માલિકીના લક્ષણો અને તેમનું મહત્વ અથવા લાભ અથવા ફાયદા જેના વિશેની વાત આજના લેક્ચરમાં આપણે કરવાની છે લેક્ચર દરમિયાન દોઢ પેજ ચાલશે એટલે ઘણા બધાને એવું થશે કે એક સાથે સ્પીડમાં ભગાવી દીધું એક સાથે સ્પીડમાં ચલાવવા માંડ્યા તો એવું નથી હું તમને અહીંયાથી ચોખવટ કરી દઉં લક્ષણો હોય ને લક્ષણો એની અંદર જેના લક્ષણોની વાત કરતા હોય એની સારી બાબત અને એની ખરાબ બાબત ટૂંકમાં હકારાત્મક બાબતો અને નકારાત્મક બાબતો બધું જ એમાં આવી જાય એટલે તમે જેની વાત કરો ધારો કે તમે કોઈ વ્યક્તિની વાત કરતા વ્યક્તિમાં સારી વાત હોય એ આવી જાય અને એની નકારાત્મક વાત હોય એ આવી જાય ટૂંકમાં વ્યક્તિના દરેક પ્રકારની વાતો દરેક પ્રકારની સમસ્યાઓ મુશ્કેલીઓ કે ફાયદા બધું જ છે એ લક્ષણોની અંદર આવે એટલે લક્ષણો હોય ને તો આપણે વૈયક્તિક માલિકીના લક્ષણો જોતા હોય તો એના જેટલા જેટલા લક્ષણો હોય એ બધા એમાં દર્શાવવાના પછી બીજું આને લક્ષણો કહેવાય બીજું લક્ષ ફાયદા હોય લાભ હોય અથવા મહત્વ મહત્વ લાભ અથવા ફાયદા હોય તો એમાં માત્ર ને માત્ર હકારાત્મક બાબતો આવે નહીં અને મર્યાદાઓ હોય ખામી હોય કે સમસ્યા હોય અથવા ગેરફાયદા હોય કે ગેરલાભ હોય તો એમાં માત્ર ને માત્ર નકારાત્મક વાત નકારાત્મક તમામ પ્રકારના પરિબળો આવી જાય ફાયદા લાભ અથવા મહત્વ હોય એમાં માત્ર ને માત્ર હકારાત્મક વાત આવે અને ખામી મર્યાદા સમસ્યા ગેરલાભ કે ગેરફાયદા હોય તેમાં માત્ર ને માત્ર નકારાત્મક વાત આવે તો હમણાં આપણે ભણશું એટલે લક્ષણો પહેલાં જોઈ લઈએ એટલે એના ઉપરથી મહત્વના જેટલા ફાયદા હશે ને એ હમણાં લક્ષણોમાં આવી ગયા હોય ને એવા જ લાગશે આવું પાઠ નંબર પાંચમાં પાઠ નંબર છ માં સાતમાં આઠમાં નવમાં કન્ટિન્યુ આવું થવાનું છે એટલે બહુ સ્પીડમાં નહીં ચાલે પણ જેટલું જેટલું જરૂરી હશે એટલું આપણે ચલાવશું તો અત્યારે આપણે વધુ સમય બગાડ્યા પહેલા લક્ષણોની શરૂઆત કરીએ પહેલું લક્ષણ આપ્યું છે સ્થાપનાની સરળતા કોની સ્થાપના લક્ષણ છે વૈયક્તિક માલિકી નો અર્થ આપી વૈયક્તિક માલિકીનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો પાંચ માર્ક ફરી એકવાર પ્રશ્ન બોલું વૈયક્તિક માલિકીનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો પાંચ માર્ક આ પ્રશ્ન જોઈએ અંદર હવે પહેલો મુદ્દો છે સ્થાપનાની સરળતા એનો ફાયદો કેવાય મહત્વ કહેવાય આવે ત્યારે જોઈશું આપણે અત્યારે વાત સાથે ડિસ્કશન કરવી સ્થાપનાની સરળતા વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે એટલે કે વૈયક્તિક માલિકીનો ધંધો કરવો શરૂ કરવો એ ખૂબ જ સરળ છે કઈ રીતે જો કીધું કાયદાની કોઈ આટી નડતી નથી એટલે કાયદાની પરમિશન ટૂંકમાં સરકારની પરમિશન લેવા જવાની જરૂર નથી તમ કાયદેસર ધંધો કરતા હોય ઉદાહરણ તરીકે તમારે શાકભાજીની દુકાન કરવી હોય તો તમારે કોઈ સરકારની પરવાનગી લેવાની જરૂર નથી ગમે ત્યારે દુકાન શરૂ કરી શકો ગમે ત્યારે શકેલી નડતરરૂપ થતું નથી એટલે કાયદાની કોઈ નડતી નથી કાયદેસરનો વેપાર કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે શરૂ કરી શકે કાયદેસરનો હોવો જોઈએ ગુજરાતની અંદર દારૂ ઉપર પ્રતિબંધ છે તે ગેરકાયદેસર કહેવાય મહારાષ્ટ્રમાં દારૂની દુકાન શરૂ કરવી થાય કેમ તો કે અહીંયા કાયદેસર છે એટલે અહીંયા કીધું છે કે કાયદેસરનો વેપાર કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે શરૂ કરી શકે છે તો પહેલો મુદ્દો સ્થાપનાની સરળતા કઈ રીતે સરળ તો સ્થાપના વિધિ ખૂબ સરળ છે કારણ કે કાયદાની કોઈ આટી ખૂટી નડતી નથી કાયદેસરનો વેપાર કોઈપણ વ્યક્તિ કોઈપણ સ્થળે શરૂ કરી શકે છે એટલે એ કાયદાની રીતે કેવું છે સરળ છે બીજું કીધું મૂડી તો વૈયક્તિક માલિકી મૂડી નાનું એકમનું સ્વરૂપ કહે નાની દુકાન શરૂ કરે ના જોઈએ એટલે કીધું છે વૈયક્તિક માલિકીમાં માલિક પોતે જ મૂડી રોકી શકે છે અને રોકે છે જો તેને મૂડી અપૂરતી જણે એટલે કે રોકાણ કરવામાં પૈસા ઘટે તો તે ઓછીના નાણાં લઈને પણ ધંધો શરૂ કરી શકે પણ એ ઓછીના નાણાં લીધા હોય એની પરત કરવાની જવાબદારી કોની હોય એની પોતાની આ ઓછીના નાણાં પરત કરવાની જવાબદારી માલિકની જ હોય એટલે મૂડી કેવી જોઈએ ઓછી જોઈએ તમે રોકાણ કરો છો પણ એ મૂડી રોકાણ કરવામાં હજી તમારા પૈસા ઘટતા ધારો કે પાંચ લાખના રોકાણની જરૂર હોય ને તમારી પાસે બે લાખ રૂપિયા જોઈએ ત્રણ લાખ ઘટે છે તમે બહારથી બીજા પાસે તો લઈ શકો પણ એ ઉછીના લીધેલા નાણાં પરત કરવાની જવાબદારી કોની રહેશે માલિકની પોતાની તો આ બીજો મુદ્દો મૂડી ત્રીજું કીધું વ્યવસ્થા શક્તિ વ્યવસ્થા શક્તિ એટલે ધંધાની અંદર તમામ પ્રકારના વ્યવહાર કોણ સંભાળે તો તમામ પ્રકારના વહીવટ કોણ કરે વૈયક્તિક માલિક પોતે જ ધંધાનું વ્યવસ્થાપક છે સામાન્ય રીતે માલિક પોતે જ ખરીદ વેચાણ કોઈની પાસેથી પૈસા લેવાના બાકી હોય તો ઉઘરાણી હિસાબી કામકાજ તેમજ અન્ય તમામ વ્યવસ્થા એ માલિક પોતે જ સંભાળે તે પોતે જ ધંધાનો માલિક છે ને પોતે જ સંચાલક છે એટલે કોઈ અન્ય વ્યક્તિની જરૂર પડતી નથી પણ હા જો એને હેલ્પર તરીકે અલગ વ્યક્તિની જરૂર પડે કે ભાઈ હાલ મોટી કરિયાણાની દુકાન એને બનાવી પણ એ એકલો કામ કામમાં પહોંચી શકે એમ નથી એટલે કે હેલ્પ કરવા માટે એક વ્યક્તિની જરૂર છે તો અહીં જો કીધું જરૂર પડે તો કુટુંબના સભ્ય કે સગાની મદદ લઈ શકે કે પછી પગારદાર વ્યક્તિની કોઈ મજૂરની મદદ લઈ શકે એને પૈસા આપીને પગાર તરીકે રાખી પગારદાર તરીકે રાખી અને એની પાસે કામ કરાવી શકે છે એટલે વૈયક્તિક માલિક આમ તો આખા ધંધાકીય એકમની તમામ પ્રકારની વ્યવસ્થા માલિક પોતે જ કરતો હોય એમાં એણે અન્ય કોઈ વ્યક્તિની જરૂરિયાત હોતી નથી કઈ કઈ વ્યવસ્થા તો કે ખરીદી પોતે કરે જે બહારથી લાવવાનું હોય વેચાણનું કાર્ય પોતે કરતો હોય ઉઘરાણીની જરૂર હોય તે ઉઘરાણી કોઈ પાક કરવાની પોતે કરે ધંધાના તમામ પ્રકારના હિસાબી કામકાજ પોતે જ કરતો હોય અને અન્ય ધંધાની અન્ય તમામ વ્યવસ્થા એ પોતે જ સંભાળે છે પોતે જ ધંધાનો માલિક છે ને પોતે જ સંચાલક છે એ પોતે જ માલિક અને પોતે જ આખો ધંધો ચલાવે છે અને જો જરૂર પડે કદાચ એને કામ કરવામાં જરૂરિયાત પડતી હોય બધા જ કામમાં પહોંચી ન પડતું હોય તો માલિકી પોતે છે સંચાલક પોતે છે પણ એને અન્ય વ્યક્તિની જરૂર પડે તો ઘરના કોઈ સભ્ય કે પછી કોઈ સગા સંબંધી અને પછી કોઈ ન મળે તો અન્ય પગારદાર વ્યક્તિને એને નોકરીએ રાખવું હોય તો રાખી શકે છે એ એની મરજી મુજબ છે પગારી એને ચૂકવવાનો છે પણ કહેવાશે ધંધો કેવો વૈયક્તિક માલિકનો રોકાણકાર પોતે છે માલિક પોતે છે કામકાજ પોતે સંભાળે છે બધો વહીવટ એના હાથમાં છે સંચાલન પોતે કરે એટલે પગારદાર વ્યક્તિને રાખેલો છે ભાગીદારને નથી રાખ્યો કોઈ બીજો વ્યક્તિ રોકાણ કરીને એની સંચાલન કરે ને તો ભાગીદાર કહેવાય અહીંયા તો પગારદાર વ્યક્તિ છે એટલે એ બધા જ કાર્યની અંદર મજૂરીથી કામ કરાવે છે એટલે આ રીતે એ વ્યવસ્થા શક્તિ પણ જોવા મળે વ્યવસ્થા પણ ધંધાની કરશે એ માલિક પોતે જ કરશે ત્યાર પછીનો ચોથો મુદ્દો કીધો છે કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણય અહીંયા ખાસ ધ્યાન રાખજો કાર્ય સ્વતંત્રતા એટલે શું તો વૈયક્તિક માલિકનો ધંધો છે પોતે જ માલિક છે પોતે જ સંચાલક છે ધંધાના દરેક નિર્ણયો લેવાનો આખે આખો અધિકારને ટોટલી સત્તા એ માલિકની પોતાની જ છે તો ત્યારે અહીંયા કીધું છે કાર્યમાં સંપૂર્ણપણે સ્વતંત્રતા છે ને ઝડપી નિર્ણય આવું કઈ રીતે હું તમને એક ઉદાહરણ આપું પાંચ ભાગીદાર હોય અને તમારા ધંધાનો કોઈ પણ નિર્ણય લેવો હોય પાંચેયને પૂછવું પડે પાંચેય અલગ અલગ વિચારે ક્યારેક એવું બને કોઈ ના પાડે કે આવું નથી કરવા જેવું આવું પણ બની શકે તો બધાય વિચારે છે બધાય નિર્ણયો લે છે તો એમાં સમય કેટલો લાગશે વધારે કોના કરતા વૈયક્તિક માલિક કરતા બીજું કંપની સ્વરૂપ હોય તો સંચાલક મંડળ હોય ને એ બધા શેર હોલ્ડરોને બોલા જે શેરમાં રોકાણ કરીને માલિક કહેવાય એને બોલાવે પછી નિર્ણય લે બહુમતીના આધારે નિર્ણય લેવાય સમય કેવો લાગે વધારે સહકારી મંડળી મેં બહુમતીના આધારે નિર્ણય લેવાય તો એમાં સમય કેવો લાગે વધારે તો બધા જ ધંધાકીય એકમમાં બધાને પૂછીને નિર્ણય લેવાના એટલે સમય વધારે લાગશે ત્યારે આને વૈયક્તિક માલિકને જે નિર્ણય લેવાની પોતાની મનમાની મુજબ લેવાનો છે પોતાને જે યોગ્ય લાગે નિર્ણય નિર્ણય લેવાનો એટલે સમય કેવો લાગશે ઓછો બની ગયા ઝડપી બીજું કીધું કાર્ય સ્વતંત્રતા પોતાની મરજી મુજબ કામ કરી શકે જો કીધું વૈયક્તિક માલિક ધંધા અંગે મુક્ત વાતાવરણ અનુભવે છે કોઈને પૂછવાની કે કોઈને પૂછીને કામ કરવાની જરૂરિયાત હોતી નથી એટલે મુક્ત વાતાવરણ અનુભવે છે ધંધાકીય કાર્યો પોતાની સૂઝ પોતાની કુશળતા અને પોતાની આવડત અનુસાર સંપૂર્ણપણે સ્વતંત્રતાથી કરે છે કોઈને પૂછીને કરતો નથી અને પોતે જ માલિક હોવાથી ઝડપી અને સરળતાથી નિર્ણયો લઈ શકે છે કોઈને કોઈ પણ જાતનું પૂછપરછ કરવાની જરૂર નથી એને આજે મન પડે કે આ નિર્ણય લેવો પડે એમ છે અત્યારે જ લાગુ પાડી દે કોઈને પૂછવા જવું ન પડે એટલે નિર્ણય પ્રક્રિયા કેવી છે ઝડપી પણ આ ઝડપી છે ને એમ પાછો એની ખામી છે ઘણી વખત ઝડપી નિર્ણય લેવા જાય ને તેમાં ભૂલ થઈ જાય તો એ ભૂલનો સામનો એને કરવાનો ભોગવવાનો એને જ હોય પણ આપણે અત્યારે અહીં મુદ્દો આપ્યો છે કે ઝડપી નિર્ણયો લઈ શકે તો આપણે એ જ જોવાનું છે કે ભાઈ વૈયક્તિક માલિક ધંધા અંગે મુક્ત વાતાવરણ અનુભવે છે એને કોઈને કાંઈ પૂછવાની જરૂર નથી ધંધાકીય તમામ કાર્યો પોતાની સૂઝ પોતાની આવડત કે પોતાની કુશળતા કે પોતાની નિપુણતા અનુસાર સંપૂર્ણપણે કુશળ એમ કહેવાય કે સ્વતંત્રતાથી કરે છે અને પોતે જ માલિક છે એટલે ઝડપી અને સરળતાથી નિર્ણયો લઈ શકે છે ત્યાર પછી પાંચમો મુદ્દો કીધો છે જવાબદારી આ મુદ્દો ખાસ તમે યાદ રાખજો વૈયક્તિક માલિકની દેવું ચૂકવવાની જવાબદારી અમર્યાદિત હોય છે અમર્યાદિત જવાબદારી કોને કહેવાય તો

અમર્યાદિત જવાબદારી એટલે ત્યાંથી શરૂ કરીને છેલ્લે સુધી આખો મુદ્દો પૂરો થાય ને ત્યાં સુધી પાંચમો મુદ્દો પૂરો થાય ત્યાં સુધી અંડરલાઇન કરવાની અમર્યાદિત જવાબદારી એટલે શું એક માર્ક લખાઈ ગયો છે જવાબદારીમાં એવું કીધું છે વૈયકતિક માલિકની દેવું ચૂકવવાની જવાબદારી અમર્યાદિત હોય જવાબદારી કોની મર્યાદિત હોય ને કોની અમર્યાદિત હોય ને એ પ્રશ્ન એ તમને પૂછાય એમસીક્યુમાં કે વૈયક્તિક માલિકીની દે માલિકની દેવું ચૂકવવાની જવાબદારી કેવી હોય છે તો અમર્યાદિત ભાગીદારોની દેવું ચૂકવવાની જવાબદારી કેવી હોય છે અમર્યાદિત નિષ્ક્રિય ભાગીદારોની દેવું ચૂકવવાની જવાબદારી કેવી હોય છે મર્યાદિત સક્રિય ભાગીદારની દેવું ચૂકવવાની જવાબદારી કેવી હોય છે અમર્યાદિત આ રીતે તમને પ્રશ્ન પૂછાય આવશે ત્યારે આપણે તો અત્યારે અહીંયા તમારે એક મુદ્દો નોંધ કરી લેવાનો વ્યક્તિક માલિક એટલે એક જ વ્યક્તિ દ્વારા ચાલતી પેઢી એની દેવું ચૂકવવાની જવાબદારી અમર્યાદિત હોય અમર્યાદિત જવાબદારી એટલે તો આપણે મુદ્દામાં પેલા નહીં જોઈએ હું બોલું ને એના ઉપર ખાસ ધ્યાન આપો ઉદાહરણ તરીકે તમે જે દુકાન ચલાવો છો તમે જે ધંધો ચલાવો છો વૈયક્તિક માલિકનો નાના પાયાનો ધંધો કહેવાય એટલે કે નાનું એકમ કહેવાય નાનો ધંધો કહેવાય તો આ નાના ધંધાકીય એકમની કુલ વેલ્યુ કુલ કિંમત પાંચ લાખ રૂપિયા છે એની એની વેલ્યુ પણ એમાં આવી ગઈ એની અંદર રહેલી એમાં મિલકતો પણ આવી ગઈ આમ તમે જે ધંધો ચલાવો એની કુલ વેલ્યુ કુલ એની સંપત્તિ કે કુલ એનું બધું જ ટોટલ પ્રકારનો ધંધાકીય વસ્તુઓ મિલકતો એનું ટોટલ મૂલ્ય પાંચ લાખ રૂપિયા છે અને તમે બારથી પૈસા લઈ લઈને ધંધો ચલાવવા કરો છો ધંધો સતત ખોટમાં ચાલે છે અને તમારે પાંચ લાખની તમારી વેલ્યુ છે જ્યારે તમારે બહારથી લઈને ધંધો ચલાવવા ત્યારે ઓછીના પૈસા તમારા ધંધામાં પંદર લાખ રૂપિયા છે તમારા ધંધાની કિંમત કેટલી છે માત્ર પાંચ લાખ રૂપિયા ટોટલ કિંમત બધું જ આવી ગયું અને તમે બારથી પંદર લાખ રૂપિયા ઓછીના લઈને હજી ધંધો ચલાવો છો ધંધો સતત ખોટમાં ચાલે તો ધંધાની મિલકત પાંચ લાખ રૂપિયા છે એના કરતાં ધંધાનું દેવું કેવું છે વધારે કેટલું છે પંદર લાખ તો ધંધાની મિલકતો કરતા જ્યારે ધંધાનું દેવું વધી જાય ત્યારે ધંધો બંધ કરવાની નોબત આવે બંધ કરી દેવો પડે બંધ કરતી વખતે કેવું થશે તો તમે પાંચ લાખ રૂપિયા તમારે તમારે ધંધાની બધી જ મિલકતો વેચી નાખવાની તો કેટલા એવા પાંચ લાખ તમે ભરપાઈ કર્યા પંદર મત પાંચ લાખ ગયા હજી દસ લાખ તો દસ લાખ વી તમારે બંધ થવાના તમારે તમારી અંગત મિલકત એટલે કે તમે રહેતા હોય તમારું મકાન ઘરનું હોય તો એ મિલ ઈ મકાન તમારી ટુ વ્હીલ હોય તો ટુ વ્હીલ ફોર વ્હીલ હોય તો ફોર વ્હીલ ઘરની તમામ અંગત મિલકતો વેચી નાખવી પડે અને પેલા પૈસા ભરપાઈ કરવા પડે ધારો કે તમારી ઘરની ટોટલ મિલકત છે ને એ ધારો કે લાખ રૂપિયાની થઈ તમે વેચી નાખી તોય હજી બે લાખ રૂપિયાનું દેવું ભરપાઈ કરવાનું બાકી છે ચૂકવવાનું બાકી છે તો ત્યારે હજી જો દેવું ભરપાઈ કરવાનું કે ચૂકવવાનું બાકી રહી જાય ને તો ત્યારે અદાલતમાં તમારે નાદારી નોંધાવવી પડે ભાઈ હવે મારી પાસે રહેલી તમામ મિલકત મેં વેચી નાખી છે ધંધાની મિલકત ગઈ મારી ઘરની મારી માલિકીની મિલકત એટલે કે વ્યક્તિની પોતાના નામની મિલકત હોય ને બધી વેચાઈ જાય માલિકના પોતાના નામની હોય ને પત્ની નામે હોય એને અસર ન કરીએ કે કોઈ તો એ બધી જ મિલકતો એ વેચાઈ ગઈ હજી હું દેવું ભરપાઈ કરી શકું એમ નથી ત્યારે અદાલત તમને નાદાર જાહેર કરે હવે જેને તમારી પાસેથી પૈસા લેવાના હોય ને એ કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકે નહીં તમને કોઈ પણ જાતનો દબાણ કરી શકે નહીં અને તમે નાદાર જાહેર થઈ ગયા એટલે હવે તમને ભવિષ્યમાં ક્યારેય આજીવન કોઈ પણ બેંકની લોન તમને ન મળે ક્યારેય એક પણ રૂપિયો તમને આપશે નહીં બીજું તમે કોઈ પણ ધંધો ચલાવવા માટે સક્ષમ કહેવાય નહીં નાદાર વ્યક્તિ ધંધો ચલાવી શકતો નથી તો નાદાર થઈ જાય તો જ્યારે ધંધાની મિલકતો કરતા હવે સાંભળજો સરખો જ્યારે ધંધાની મિલકતો કરતાં ધંધાનું દેવું વધી જાય ત્યારે ધંધાની મિલકતો વેચતા પણ જો દેવું ભરપાઈ ન થાય એટલે કે દેવું ચૂકવાય નહીં ત્યારે માલિકે પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે છે જેને ધંધાની અથવા માલિકની અમર્યાદિત જવાબદારી કહે છે હવે જોઈએ મુદ્દાની અંદર પહેલી લીટીમાં છેલ્લા જોયા જાઓ અમર્યાદિત જવાબદારી એટલે પેઢીના દેવાની ચૂકવણી માટે દેવાની ચૂકવણી માટે માલિકની અંગત મિલકતો ઉપર લેણદારો દાવો માંડી શકે છે એટલે અંગત મિલકતોમાંથી પણ લેણદાર લેણદાર એટલે કોણ જેણે તમારી પાસેથી પૈસા લેવાના છે એ તમારું દેવું છે સામેવાળો વ્યક્તિ તમારા માટે લેણદાર કહેવાય જેને તમારી પાસેથી પૈસા લેવાના છે આ લેણદારો દાવો માંડી શકે છે અને એ દાવો માંડી અને તમારી પાસેથી પૈસાની ઉઘરાણી કરી શકે એટલે તમારે તમારી અંગત મિલકત વેચીને પણ એને પૈસા આપવા પડે બીજી રીતે કહી શકાય કે માલિકને ધંધામાં ખોટ જાય અને ધંધાનું દેવું વધતું જાય અને ધંધાની મિલકતો એ દેવું ચૂકવવા માટે અપૂરતી હોય એટલે કે મિલકતો વેચીને દેવું ભરપાઈ થાય એમ હોય નહીં તો ધંધાના માલિકે પોતાની અંગત મિલકતોમાંથી એટલે કે પોતાની જે મિલકતો છે ઘર છે બાઇક છે ફોર વ્હીલ છે આવી કોઈ પણ મિલકત છે એમાંથી વધારાનું પૂરેપૂરું દેવું ચૂકવવાની જવાબદારી રહે છે જેને ધંધાની સોરી માલિકની અમર્યાદિત જવાબદારી તરીકે ઓળખાવી શકાય તો અમર્યાદિત જવાબદારીની વ્યાખ્યા જેમાં તમને અંડરલાઈન આપણે હું કરી દઉં એટલે સુધી ઉપર લાઈન થઈ ગઈ સોરીઓ તો ધંધાની અમર્યાદિત જવાબદારી ઉપર લાઈન થઈ ગઈ પણ જોજો એટલી વ્યાખ્યા છે તમારી એમાં બે વ્યાખ્યા આવી જાય અમર્યાદિત જવાબદારી એટલે પેઢીના દેવાની ચૂકવણી માટે માલિકની મિલકતો ઉપર લેણદારો દાવો માંડી શકે છે અને અમર્યાદિત જવાબદારી કહેવાય બીજી રીતે કહી શકાય કે માલિકને ધંધામાં ખોટ જાય ધંધાનું દેવું વધતું જાય અને ધંધાની મિલકતો એ દેવું ચૂકવવા માટે અપૂરતી હોય તો ધંધાના માલિકે પોતાની અંગત મિલકતોમાંથી પણ વધારાનું પૂરેપૂરું દેવું ચૂકવવાની જવાબદારી રહે છે જેને પણ અમર્યાદિત જવાબદારી કહે છે આ એક માર્ગની વ્યાખ્યા છે આગળ છઠ્ઠો મુદ્દો કીધો રહસ્યની જાળવણી રહસ્ય એટલે ગુપ્તતા ધારો કે તમારા ધંધા માટે કોઈ તક આવે તો એ તક તમને ખબર હોય કે ખૂબ જ સારામાં સારી નફાકારક તક તક છે

તો ત્યારે કદાચ આપણા બદલે એ વ્યક્તિ તક ઝડપી લે તો આપણે નુકસાની ભોગવવી પડે એટલે રહસ્યની જાળવણી એમાં ન થાય એક જ વ્યક્તિ પાસે રસ જેટલું રહસ્ય હોય ને એટલું એ વ્યક્તિ ન જાળવી એટલે કીધું રહસ્યની જાળવણી એક જ વ્યક્તિ હું કોઈને કહું જ નહીં તો મારા રહસ્યની મને જ ખબર હોય એટલે એ કીધું છે કે વૈયક્તિક માલિકમાં વેપારી પોતાનો ધંધાનો એકમાત્ર માલિક છે કે જેના કારણે રહસ્યની ગુપ્તતા એ જાળવી શકે છે કેટલીક એવી બાબતો કેટલીક ખાનગી વાતો કે જેની ગુપ્તતા જાળવી શકે છે કોઈને ન કે એટલે ક્યારેય કોઈ નુકસાન થવાનું નથી સાતમો મુદ્દો કીધો છે અંગત સંપર્ક કોની સાથે તો કે ગ્રાહકો સાથે વૈયક્તિક માલિકમાં વેપારનું કાર્યક્ષેત્ર કાર્યક્ષેત્ર એટલે વેપાર છે ને એ પોતાના વિસ્તારમાં થતો હોય કોઈ બીજા વિસ્તારમાં તમારે ત્યાં વસ્તુ લેવાનું આવે કદાચ આવતા તમારા સંબંધી હોય એવું બની શકે બીજા વિસ્તારમાંથી એટલે વસ્તુ લેવાનો આવે ત્યાંય તમારા જેવા બીજા વેપારી હોય એટલે ત્યાંથી આવવાના તમારું કાર્યક્ષેત્ર તમારા કામ કરવાનું ક્ષેત્ર છે ને તમારા વિસ્તાર પૂરતું જ મર્યાદિત થઈ જાય તો વૈયક્તિક માલિકીમાં વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને લીધે ગ્રાહકો સાથે અંગત સંપર્ક રાખી શકાય છે ગ્રાહકો સાથે સતત તમે સંપર્કમાં રહી શકો છો કઈ રીતે તો કે જે વ્યક્તિ તમારી પાસે વસ્તુ લેવા આવે તમારો કોન્ટેક કરવાનો તમે પોતે જ દુકાન ઉપર હાજર હોય તમે જ વસ્તુ વેચતા હોય કીધો ને કે ભાઈ બધા કામ વ્યક્તિ પોતે જ સંભાળે છે એટલે ગ્રાહક સીધો તમારા સંપર્કમાં આવે છે બીજું કીધું ગ્રાહકોની બદલાતી જતી અભિરુચિ જરૂરિયાતો ફેશન માંગ ટેવ એનું બધું જ એના ઉપર ધ્યાન રાખી અને ગ્રાહકોને વધારે સંતોષ આપી શકે ટૂંકમાં ગ્રાહક જે વસ્તુ માંગે એને ઉપલબ્ધ બને એને મળી શકે એવી વ્યવસ્થા પણ એ નાના પાયાનો આ વૈયક્તિક માલિક કરી શકે છે બીજા પાસે આવી વ્યવસ્થા કરવી થોડી મુશ્કેલ હોય અને આઠમું કીધું છે માલિકી અને સંચાલનમાં ઐક્ય માલિકી અને સંચાલનમાં એક્ય એક્ય મતલબમાં માલિક જે વ્યક્તિ છે ને પોતે જ સંચાલન કરે જે સંચાલન કરે ને પોતે જ માલિક એટલે ટૂંકમાં માલિક અને સંચાલન બે એક છે એટલે એકતા કહેવાય એક્ય એટલે એકતા માલિકી અને સંચાલનમાં એક્ય એક જ વ્યક્તિ દ્વારા સંભાળે વૈયક્તિક માલિકમાં જે માલિક હોય છે એ જ સંચાલક હોય છે આથી માલિક અને સંચાલનનું એક્ય હોય છે એટલે કે બંને એક જ વ્યક્તિ સંભાળતો હોય છે બીજી કેટલીક ધંધાદારી સંસ્થાઓમાં માલિકી અને સંચાલન જુદા જુદા હોય હું તમને ઉદાહરણ આપું ભાગીદારી પેઢી હોય એમાં ધારો કે દસ ભાગીદાર હોય તો એ દસે દસનું નું કદાચ ધંધામાં જરૂર ન પડતી હોય તો પાંચ ભાગીદાર એવા હોય જે સક્રિય હોય એટલે કે ધંધાનું કામ સંભાળતા હોય એનો કમ એને કમિશન વધારે મળતો અથવા એને પગાર એમાંથી મળતો હોય જે બીજા પાંચ છે ને એ પોતાનું કામ કરતા હોય એ નિષ્ક્રિય ભાગીદાર કહેવાય તો આ રીતે બીજા ઘણાય ધંધા હોય જેમાં માલિક પોતે જ સતત જવાબદાર હોતો નથી સતત સક્રિય હોતો નથી એટલે ત્યાં માલિક એ અલગ હોય છે અને સંચાલન એ જુદા વ્યક્તિઓ કરતા હોય કંપની છે તો એમાં માલિક સંચાલન નથી કરતો માલિક કોણ હોય કંપનીમાં તો કે જે શેરમાં રોકાણ કરીને બેઠાની એ કંપનીનો માલિક કહેવાય એ કંપનીનો માલિક છે તો એ પાછો સંચાલન નથી કરતો સંચાલન કોણ કરે તો કે આ તમામ શેર હોલ્ડર હોય ને જેણે શેર ખરીદેલા હોય એને ચૂંટી કાઢેલા જે પ્રતિનિધિઓ હોય એણે ચૂંટેલા જે સભ્ય છે ને એ સંચાલક મંડળના સભ્ય કહેવાય એ સંચાલન કરતા હોય એટલે દરેક જગ્યાએ માલિક અને સંચાલન બંને એક જ હોય એવું જરૂરી નથી તો અહીંયા આઠમો મુદ્દો છે માલિકી અને સંચાલનમાં એક્ય જોવા મળે સેમાં તો કે વૈયક્તિક માલિકમાં તો આ લક્ષણો થયા ત્યારબાદ આપેલા છે ફાયદા અથવા લાભ અથવા મહત્વ તો ત્યાં તમે પ્રશ્ન લખો વૈયક્તિક માલિકનો અર્થ આપી વૈયક્તિક માલિક નો અર્થ આપી તેના ફાયદા અથવા લાભ અથવા મર્યાદા સોરી અથવા મહત્વ મર્યાદાની મહત્વ તેના ફાયદા અથવા મહત્વ તેના લાભ અથવા ફાયદા અથવા મહત્વ સમજાવો પાંચ માર્ગ જેવું લક્ષણમાં તો એવો જ પહેલો મુદ્દો છે સરળ સ્થાપના વિધિ ત્યાં હતું સ્થાપનાની સરળતા અહીં સરળ સ્થાપના વિધિ કીધું બે છે એક જ જો કીધું વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ સરળ છે કેમ તો કે આ પ્રથામાં એટલે કે વૈયક્તિક માલિકીનો ધંધો શરૂ કરવામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના હોતા નથી કે નથી એની નોંધણી કરવાની કાયદાની કોઈ અટપટી કે જટિલ વિધિમાંથી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોતું નથી આથી ઓછી મૂડીવાળો અશિક્ષિત વ્યક્તિ હોય કે જે સામાન્ય કૌશલ્ય સામાન્ય કુશળતા કે સામાન્ય આવડત ધરાવતો હોય સેની તો કે ધંધો કરવાની એ વ્યક્તિ પણ ધંધો શરૂ કરી શકે છે પહેલો મુદ્દો છે સરળ સ્થાપના વિધિ વૈયક્તિક માલિકીની સ્થાપનાવિધિ સરળ છે આ પ્રથામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના હોય નહીં કાયદાની કોઈ લાંબી કે અટપટી કે જટિલ વિધિમાંથી પસાર થવાનું હોતું નથી આથી ઓછી મૂડીવાળો અશિક્ષિત વ્યક્તિ હોય પણ એ સામાન્ય કુશળતા કે આવડત ધંધાની ધરાવતો હોય તો એ વ્યક્તિ પણ ધંધો શરૂ કરી શકે છે આ પહેલો ફાયદો બીજું કીધું ઓછી મૂડી પહેલામાં મૂડીએ તો અહીંયા ઓછી મૂડી કીધું જો ઓછી મૂડી એ વૈયક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતા અને વિશિષ્ટ લાભ છે કઈ રીતે તો કે વૈયક્તિક માલિક ઓછી મૂડીથી વેપાર શરૂ કરી શકે છે વધુ નાણાંની જરૂર પડે તો માલિક ઓછીના નાણાં લાવીને પણ ધંધામાં રોકી શકે છે સેમ પહેલાંમાં લક્ષણોમાં બીજો મુદ્દો તો એમ જ અને એમાં એક લીટી વધારે હતી કે આ નાણાં ચૂકવવાની જવાબદારી પાછી કોની હોય માલિકની કયા નાણાં જે ઓછીના લઈ આવ્યો છે ને બજારમાંથી એ નાણાં પરત કરવાની જવાબદારી માલિકની હોય ત્યાર પછી ત્રીજો મુદ્દો આપ્યો રહસ્યની જાળવણી હમણાં ઉપર હતું એ જ ધંધાના રહસ્ય સફળતાના રહસ્ય ગુપ્ત રાખવાને એ વેપારી માટે લાભદાયી હોય ઉદાહરણ તરીકે કેટલા બધા રેસ્ટોરન્ટ છે આ રેસ્ટોરન્ટમાં એવું હોય કે ઘણા છે ને ચટણી બનાવતા હોય જેમ ચટણી અહીંયા દરેક રેસ્ટો રેસ્ટોરન્ટમાં ચટણી હોય જે આપણે મરચીનો જે ચીલી પાવડર આવે ને એ નહીં ચટણી મતલબમાં એક ગ્રીન ચટણી બનાવતા હોય અને કોઈ પણ રસોઈ બનાવે કોઈ પણ વસ્તુ બનાવે ને એમાં ગ્રીન ચટણીનો ઉપયોગ કરે જેનાથી ટેસ્ટ સારો આવે ને ગ્રાહકોને વધારે ભાવતું હોય વધારે ત્યાં આકર્ષણ થતું હોય પણ એ ચટણી શેની બનાવે છે કઈ રીતે બનાવે છે એ કોઈને જણાવશે નહીં કેમ તો કે એ ગુપ્ત રહસ્ય છે ને એના આધારે જ એનો ધંધો ચાલે છે તો અહીંયા કીધું છે કે ધંધાની સફળતાના રહસ્ય ગુપ્ત રાખવા એ વેપારી માટે લાભદાયી હોય છે વૈયક્તિક માલિકીના સ્વરૂપમાં એક જ વ્યક્તિ સર્વ સર્વસત્તાધીશ એટલે સંપૂર્ણ ધંધાનો વહીવટ પોતે કરે સંચાલન પોતે કરે છે તે વેપારના સોદાઓ સોદાઓ એટલે વહીવટ હિસાબો અને ધંધાની સફળતાની ચાવીઓ સફળતાની ચાવીઓ એટલે જે જે મુદ્દાઓના આધારે કે જે જે બાબતોના આધારે ધંધો સફળ થતો હોય એ મુદ્દાઓ એક ગુપ્ત રાખી શકે કેમ તો કે કોઈને કહે નહીં ખબર પડવાની જ નથી કેમ તો કે આખો વહીવટ ધંધાનો પોતા જ કરવાનું છે પોતે ધંધો કરે છે કોઈને કેવા નથી ખબર ન પડે રહસ્ય ગુપ્ત રહે વેપારના અન્ય સ્વરૂપો કરતા આ સ્વરૂપમાં સફળ રહસ્યોની જાળવણી વધારેમાં વધારે સારી રીતે થઈ શકે ભાગીદારોમાં બીજા વ્યક્તિ સાથે શેર થાય હિન્દુઓ ફક્ત કુટુંબમાં શેર થાય કંપનીમાં શેર થાય બીજા સાથે પછી સહકારી મંડળી હતી એમાં બીજા સાથે તમે શેર કરશો અહીંયા એ થતું નથી એટલે રહસ્યની જાળવણી ખૂબ જ સારી રીતે થઈ શકે છે તો ત્રીજો મુદ્દો છે રહસ્યની જાળવણી જો લક્ષણોમાંથી માત્ર ને માત્ર હકારાત્મક બાબતો જ આમાં આવે નકારાત્મક એ કંઈ નથી આવી હું કામ નથી આવી આ માત્ર માત્ર લાભ ફાયદા છે ફાયદા હોય ને એટલા જ લખવાના હકારાત્મક બાબતોની જ લખવાની નકારાત્મક એક પણ બાબત લખવાની નથી નકારાત્મક બાબત બધી આવશે મર્યાદામાં ધંધાના બધાય નિર્ણય પોતે જ લે છે કે જેથી ધંધાને સ્પર્શતી એટલે કે ધંધાને અસર કરતી મહત્વની બાબતો અંગે ત્વરિત ત્વરિત એટલે ઝડપથી નિર્ણયો લઈ શકે છે કોણ ધંધાનો માલિક એ પોતે એકલો જ સર્વસત્તાધીશ છે ધંધાના બધા નિર્ણયો લેવાની સત્તા એની એની પાસે જ છે એટલે ઝડપથી નિર્ણયો લઈ શકે છે બજારની રૂખ એટલે કે બજારની બદલાતી જતી પરિસ્થિતિ અને બદલાતા જતા સંજોગો અનુસાર ઝડપી નિર્ણય લઈ શકે છે કોઈની પરવાનગીની જરૂર નથી એટલે તાત્કાલિક અત્યારે મગજમાં એવું અત્યારે જ નિર્ણય લઈ લઈએ વાત પૂરી આવું બીજા એક કંઈમાં શક્ય નથી સિવાય કે વૈયક્તિક માલિકી તો આ વૈયક્તિક માલિકમાં ઝડપી નિર્ણયો બની જાય શક્ય છે ત્યાર પછીનો પાંચમો મુદ્દો કીધો વ્યક્તિગત સંપર્ક વૈયક્તિક માલિકીમાં ધંધાની માલિકી અને સંચાલનમાં એકે જોવા મળે એક જ વ્યક્તિ માલિક છે ને એક જ વ્યક્તિ સંચાલન કરે છે માલિક પોતે જ ધંધાનું સંચાલન સૂત્ર એટલે કે પોતાના સંચાલનની તમામ કામગીરી પોતાના જ હાથમાં રાખતો હોવાથી ગ્રાહકો કર્મચારીઓ જે એને રાખ્યા હોય પગારદાર તરીકે તો તેમજ લેણદારો એટલે કે જે ધંધામાંથી પૈસા લેવાના હોય ધંધાને ધંધામાંથી જેને પૈસા લેવાના હોય ને એ લેણદારો સાથે તે અંગત અને વ્યક્તિગત પોતે રૂબરૂ જીવંત સંપર્ક સાધી શકે છે તો એને પોતે જ પૈસા લીધા તેને સંપર્કમાં રહેવાનું બીજું કરિયાણા વેપારી હોય તો વસ્તુ લેવા કોઈ પણ વ્યક્તિ આવે તે પોતે જ ધંધો ચલાવતો હોય એટલે લેવડ દેવડ એ પોતે જ કરવાની છે તો પોતે જ લેવડ દેવડ કરે છે એટલે જીવંત સંપર્ક રાખી શકે છે સીધે સીધો જ સંપર્કમાં રહી શકે છે બદલાતા જતા વેપાર વલણ વેપારની પરિસ્થિતિ બદલાતી જતી ફેશન તેમજ ગ્રાહકોની રુચિ ગ્રાહકોનો રસ અને ગ્રાહકોની પસંદગી એ અનુસાર ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા એટલે કે ગ્રાહકો સુધી નવી વસ્તુઓ પહોંચાડવાની વ્યવસ્થામાં જરૂરી ફેરફાર કરી અને પોતાનું બજાર સાચવી શકે છે પોતાના બજારમાં લોકોને આ આધુનિક વસ્તુઓ પૂરી પાડી શકે છે આપણે કપડાની કોઈ નાની દુકાનના વેપારીને જોઈએ તો જ્યારે બદલાતી જતી ફેશન ટેવ માંગ અભિરુચિ પસંદગી જ્યારે બદલાઈને ત્યારે એ વ્યક્તિ શું કરશે તો કે ગ્રાહકો જ્યારે માંગશે ને વસ્તુ એટલે બીજા જ દિવસે ઉપલબ્ધ બને અથવા ત્યારે ને ત્યારે ઉપલબ્ધ બને ને એવી વ્યવસ્થા ગોઠવશે શું કામ એ વસ્તુમાંથી એને નફો મળે છે જો આજે એ વસ્તુ એ ઉપલબ્ધ કરશે ને તો બીજા ગ્રાહકો આવશે એટલે એ નફો છે એ કમાઈ શકે છે એટલે આ વસ્તુઓ પણ વ્યક્તિગત સંપર્ક રાખે છે જેના કારણે ખબર પડે કે ગ્રાહકોને આવી વસ્તુની જરૂરિયાત છે અને જરૂરિયાતને ધ્યાને લઈ અને એ નવી વસ્તુઓ ઉપલબ્ધ કરાવી શકે છે છઠ્ઠો મુદ્દો કીધો છે પરિવર્તનશીલતા પરિવર્તનશીલતા લાખી માલિકી બદલવી હોય તો વૈયક્તિક માલિકીમાં બદલાતા જતા સંજોગોની સાથે સાથે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફારો ખૂબ જ સરળતાપૂર્વક કરી શકે છે ઝડપી નિર્ણય અને સતત જાગૃતિને લીધે ધંધામાં પરિવર્તનશીલતા લાવી શકે છે અત્યારે એ સુતરાવ કાપડ વેચતો હોય પણ જીન્સના કપડાં આવે જીન્સના કપડાં તરત જ બજારમાંથી લઈ આવીને વેચવા માટે મૂકી દઈએ આમાં એને કોઈની પરવાનગીની જરૂર ન હોય તરત પરિવર્તન લાવી દીધું તો ગ્રાહકોની જેવી જરૂરિયાત પડે એવો તરત જ પરિવર્તનશીલ છે એ ધંધો અને પરિવર્તન તરત જ જ ધંધોના માલિક પોતે લાવી શકે એના હાથમાં બધું છે એટલે ગમે ત્યારે પરિવર્તન કરી શકે છે તો છઠ્ઠો મુદ્દો ત્યાર પછીનો સાતમો મુદ્દો કીધો છે કરવેરાનો ઓછો બોજ કરવેરો છે ને અત્યારે નિયમ છે તમે ધારો કે આખા વર્ષના દસ લાખ રૂપિયા કમાતા હોય ને એમાંથી પાંચ લાખ રૂપિયા તમારે ગમે ત્યાં રોકાણ કરી દેવાના આ રોકાણ કર દો એટલે હવે તમારી ચોખ્ખી આવક કેટલી વધી તો કે પાંચ લાખ રૂપિયા જો ચોખ્ખી આવક પાંચ લાખ રૂપિયા હોય ને તો જ તમારે ટેક્સ ભરવાનો હોય બાકી ભરવાનો જ નથી સોરી પાંચ લાખ રૂપિયા ચોખ્ખી આવક હોય ને તો તમારે ટેક્સ ભરવાનો જ નથી પાંચ લાખ સુધી તો કર મુક્ત આવક છે પાંચ લાખ સુધી ટેક્સ ભરવાની છો ટેક્સ લાગતો જ નથી પાંચ લાખ ઉપર તમારી ચોખ્ખી આવક જાય એટલે તમારે ટેક્સ ભરવો પડે ઉદાહરણ તરીકે તમારી આવક છે દસ લાખ રૂપિયા હોય પણ તમે કોઈ લોન લીધેલી છે એના હપ્તા ભરો છો ને હપ્તાના આધારે ધારો કે દર વર્ષે દસ લાખની આવકમાંથી છ લાખ રૂપિયા જાય છે તો વૈધા કેટલા ચાર લાખ રૂપિયા જ તો ચાર લાખ રૂપિયા કર મુક્ત છે અને બીજું નાનું ધંધાકીય એકમ છે એટલે એની આવક એ કેટલી હશે ઓછી નાના ધંધાકીય એકમમાં આવક ઓછી હોય કરવેરો કેવો ભરવો પડે ઓછો જો પાંચ લાખ કરતાં ઓછી આવક હોય તો કરવેરો ભરવાનો જ નથી આ હાલની પરિસ્થિતિ હું તમને કહું છું વૈયક્તિક માલિકીના ધંધાની આવક માલિકની છે એટલે તેણે વ્યક્તિએ ભરવા પડતા આવકવેરાના દર લાગુ પડે ખાસ યાદ રાખજો ધંધાની આવક ઉપર નહીં માલિકની આવક ઉપર ભરાય સામાન્ય રીતે વૈયક્તિક માલિકીના ધંધાનું કદ નાનું હોય એટલે આવક પણ કેવી હોય ઓછી જેથી કરવેરાનો બોજ એ કેવો હશે ઓછો ઘણી વખત પાંચ લાખ કરતાં ઓછી આવક હોય કરવેરો ભરવો જ નથી પડતો એટલે કરવેરાનો બોજ વૈયક્તિક માલિકીના ધંધામાં કેવો જોવા મળે છે ઓછો અને આઠમો મુદ્દો કીધો છે ઓછા કાનૂની કાનૂની નિયંત્રણો એટલે કે ભાગીદારી હિન્દુ અવિભક્ત કુટુંબ કંપની કે સહકારી મંડળી એ તમામ સ્વરૂપોની સરખામણીમાં વૈયક્તિક માલિકીમાં કાનૂની નિયંત્રણો એટલે કે સરકારના નિયંત્રણો ઓછા હોય છે મૂડીમાં વધઘટ કરવી તમારે નવું મૂડી રોકાણ કરીને તમારે ધંધાને ફેલાવવો હોય તો કોઈની સંમતિની જરૂરિયાત નથી કોઈની સંમતિની આવશ્યકતા નથી તમે ગમે ત્યારે વધારે મૂડી રોકાણ કરીને તમારા ધંધાનો વિસ્તાર કરી શકો એકમાંથી બીજું વૈયક્તિક માલિકીનો ધંધો શરૂ કરી શકો ધારો કે એક જગ્યાએ દુકાન ચાલતી હોય વ્યવસ્થા હોય ને વધારે મૂડી ભેગી થાય તમે બીજી જગ્યાએ દુકાન શરૂ કરી શકો એમાં કોઈની આવશ્યકતાની જરૂર નથી કોઈને પૂછવાની જરૂર હોતી નથી અને ધંધાનું કદ મર્યાદિત છે નાનું છે એટલે કાનૂની નિયંત્રણ સરકારના નિયંત્રણ કેવા હોય ઓછા જો તમે ગેરકાયદેસર ધંધો કરો છો તો તમારે સરકારના તમામ નિયંત્રણો લાગુ પડશે ધંધો બંધ કરવો પડશે કાયદેસર ધંધો હોય એમાં સરકારના નિયંત્રણો ઓછામાં ઓછા જોવા મળે ભાગ્યે જ જોવા મળે બાકી સરકારના કોઈ નિયંત્રણો લાગુ પડતા નથી અને સરકાર કોઈ પણ રીતે અડચણરૂપ બનતી નથી એટલે કાનૂની નિયંત્રણો વૈયક્તિક માલિકીના ધંધામાં ઓછા જોવા મળે છે આટલે સુધી રાખશો આશા રાખો આપ અને આપનો પરિવાર કોરોનાની આ સ્થિતિ વચ્ચે પણ સલામત હશે ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ